નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમયનો સદુપયોગ. જીવનનો મહેલ સમયની ઈંટોથી ચણાયેલો છે. જો આપણને જીવન પ્રત્યે પ્રેમ હોય તો સમયને બિલકુલ વેડફવો ના જોઈએ. એક વિચારશીલ માણસે પોતાનું જીવન નકામું વહી ગયું તે અંગે મળતી વખતે અફસોસ પ્રગટ કરતા લખ્યું હતું, પહેલા મેં સમયને નષ્ટ કર્યો, હવે સમય મને નષ્ટ કરી રહ્યો છે. ઈશ્વરે સમય રૂપે પ્રચુર સંપત્તિ આપીને માણસને પૃથ્વી પર મોકલ્યો છે અને કહ્યું છે કે એના બદલામાં સંસારની જે વસ્તુ તને ગમે તે ખરીદી લેજે. સમય જ જીવન છે એવું જે જાણે છે તે એક એક ક્ષણનો કિંમતી હીરા મોતીની જેમ સદુપયોગ કરે છે અને એના બદલામાં ઘણું બધું મેળવી લે છે. દરેક બુદ્ધિમાન માણસે જીવનની એક પણ ક્ષણને બરબાદ થવા દીધી નથી. સમય ઝડપથી ભાગી રહ્યો છે, એ સમયની સાથે તાલમેલ સાધીને ચાલવામાં જ જીવનની સાર્થકતા છે. સમય જેવી મૂલ્યવાન સંપત્તિનો ભંડાર ભરેલો હોવા છતાં જે લોકો ધન તથા જ્ઞાન મેળવી શકતા નથી તથા લોકહિત કરી શકતા નથી એમના કરતા વધારે મોટા અજ્ઞાની બીજો કોઈ નથી. સમય અમૂલ્ય છે. જે તેને વેફી નાખે છે તે જીવનરૂપે મૂડી ગુમાવી દે છે. સમયને તમે રોકી શકતા નથી, તે તો વહે તો જ રહે છે. બીજી કોઈ સંપત્તિની જેમ તેની પર અધિકાર સ્થાપી શકાતો નથી. આથી મળેલા સમયનો તરત જ ઉપયોગ કરી લો. જે માણસ સમયનો સદુપયોગ નથી કરતો તે હંમેશા દીનહીન રહે છે. કુદરતે કોઈને અમીર ગરીબ નથી બનાવ્યા, તેને તો તેણે દરેકને છૂટા હાથે પોતાનો કિંમતી વૈભવ વહેંચ્યો છે. તેણે માણસને શ્રમ કરવાની શક્તિ અને ભરપૂર સમય રૂપે બે અસ્ત્રો આપીને જીવન રૂપે સમળાગણમાં મોકલ્યો છે. સમય જીવન તથા ઉત્કૃષ્ટ છે. તેણે મહાનતાના ઉચ્ચ શિખરે પહોંચવાનું સોપાન છે. જે કાળની ઉપાસના સ્વરૂપને જે સમજ્યો છે તે મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે. જે લોકો જીવન રૂપે સંપત્તિનો લાભ લેવા ઈચ્છે છે તેઓ એક એક ક્ષણનું મહત્વ સમજીને તેનો ઉત્તમ રીતે ઉપયોગ કરી લે છે. તેઓ યોજનાબદ્ધ દિનચર્યા બનાવીને તેનો ચુસ્ત રીતે અમલ કરે છે. તેઓ સમજે છે કે સમયને વેડફી નાખનારને અંતે પસ્તાવાની આગમાં બળવું પડે છે. આપણે જરૂરિયાત પ્રમાણે કાર્યને અનુરૂપ સમય ફાળવવો જોઈએ. તમારા કાર્યનું વર્ગીકરણ કરો. પહેલું સ્વાસ્થ્ય, બીજું ધન કમાવો અને ત્રીજું સામાજિક સદાચારની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને કરો. દરેક કાર્ય માટે જરૂરી સમય ફાળવીને એક વ્યવસ્થિત દિનચર્યા બનાવો અને તેનો અમલ કરો. ધન કમાવવું અનિવાર્ય છે, પરંતુ તે માટે સમય ફાળવતી વખતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સારું ન હોય તો જીવનનો આનંદ લઈ શકાતો નથી. સુખ જીવન જીવવા માટે ધન પણ ખૂબ જરૂરી છે. આ વિશ્વમાં લક્ષ્મીનો અક્ષય ભંડાર ભરેલો છે, પરંતુ જેઓ સમય રૂપી સદુપયોગ કરે છે તેઓ જ તેને મેળવી શકે છે. સ્વાસ્થ્ય જાળવા તથા ધન કમાયા પછી જે સમય બચે તેને સમાજ કલ્યાણના કાર્યો માટે ઉપયોગ કરવો જોઈએ. જો અમૂલ્ય સમયનું મહત્વ સમજીને તેનો પૂરતો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્ય સ્વર્ગ જેવું સુખ ભોગવી શકે છે. સમય જીવન છે તે યાદ રાખવું જોઈએ. જો આપણને આપણા જીવન પ્રત્યે પ્રેમ હોય તો સમયનો સદુપયોગ કરવો જોઈએ. જીવનને શ્રેષ્ઠ અને સુખી બનાવવા માટે ભગવાને આપણને સમય રૂપે ભેટ આપી છે. તેની એક એક ક્ષણ મોતી જેવી કિંમતી છે. જે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે તે સર્વ પ્રકારનું સુખ મેળવે છે. સમય વેડફો તે એક રીતે મૃત્યુ સમાન છે. સમયના દુરુપયોગથી જીવન શક્તિનો દુરુપયોગ થાય છે અને માણસ વહેલી તકે કાળનો કોળિયો બની જાય છે.
માણસ મેળવી ન શકે એવું આ સંસારમાં કશું જ નથી. પ્રયત્ન અને પુરુષાર્થ બધું જ મેળવી શકાય છે, પરંતુ એક એવી વસ્તુ પણ છે જેને એકવાર કોઈ નાખ્યા પછી પાછી મેળવી શકાતી નથી, તે છે સમય. વહી ગયેલો સમય કદાપી પાછો આવતો નથી. કહેવત છે કે વીતી ગયેલો સમય અને બોલેલા શબ્દો કદાપી પાછા આવતા નથી. સમય પરમાત્માથી પણ મહાન છે. ભક્તિ તથા સાધના દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર અનેક વાર કરી શકાય, પરંતુ વહી ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી. સમય જીવનની પરિભાષા છે, કારણ કે સમયથી જીવન બને છે. સમયનો સદુપયોગ કરવો તે જીવનનો સદુપયોગ કરવા સમાન છે. સમયનો દુરુપયોગ કરવો તે જીવનને નષ્ટ કરવા સમાન છે. સમય કોઈની પણ રાહ જોતો નથી. ખરેખર સમય અને સાગરના મોજા કદાપી કોઈની રાહ જોતા નથી. સમયનો સદુપયોગ કરવો તે આપણું કર્તવ્ય છે. સંસારમાં જેટલા મહાપુરુષો થયા છે તેમની મહાનતાનો એક જ આધારસ્તંભ છે કે તેમણે સમયનો એક એક ક્ષણનો સદુપયોગ કર્યો છે. એક ક્ષણ પણ નકામી વેડફી નથી. સમયની બરબાદીનો સૌથી પહેલો શત્રુ છે કોઈ પણ કામને ટાળવાની વૃત્તિ. એના કારણે કેટલાક પ્રતિભાવાન લોકો આગળ આવી શકતા નથી. કેટલાયની યોજનાઓ અધૂરી રહી ગઈ છે, કેટલાયના નિશ્ચયો તૂટી ગયા છે અને એ કુટેવોને કારણે કેટલાય લોકો પસ્તાયા હશે. આથી જેઓ જીવનમાં આગળ વધવા માંગે છે તેમણે કામને કાળ પર ટાળવાનો કુટેવ છોડી દેવી જોઈએ. માણસ એક સમય એક જ કામ હાથ પર લે જોઈએ અને તેને પૂરા મનોયોગથી પૂર્ણ કરવું જોઈએ. જે કામ પોતે કરવાનું હોય તેને પોતે જ પૂરું કરો. આળસમાં સમયના ગુમાવો, કારણ કે આળસ માણસનો સૌથી મોટો શત્રુ છે. રસ્કિને કહ્યું હતું કે જુવાનીના સમયને વિશ્રામના નામે વેડફો તે નરી મૂર્ખતા છે, કારણ કે એ જ સમય માણસને પોતાના જીવનનું પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે છે. સમય ખૂબ જ કિંમતી છે, તેની એક એક ક્ષણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પોતાના સમય અને ધનને બચાવી જરૂરી કાર્યો પાછળ તેમનો ઉપયોગ કરશું એટલે જ આપણું વ્યક્તિત્વ મહાન બનશે અને આપણી કિંમત પણ વધશે. આપણે આયોજન એવું કરવું જોઈએ કે આપણો થોડા સમય પણ ના વેડફાય. ઘણા નકામા દોસ્તો આપણો સમય બરબાદ કરે છે, એમને તો દૂરથી જ નમસ્કાર કરી દેવા જોઈએ. નવરા લોકો બીજાનો સમય પણ બરબાદ કરે છે, તેઓ ખરેખર આપણા દોસ્ત નહીં પણ દુશ્મન છે. જીવનની દરેક ક્ષણ ઉજ્જવળ ભવિષ્યની સંભાવના લઈને આવે છે. દરેક ઘડી એક મહાન પરિવર્તનનો સમય હોઈ શકે છે. માણસ ખાતરીથી એવું ના કહી શકે કે અમુક ક્ષણ મારા ભાગ્યોદયનો સમય નથી. જે સમયને આપણે બરબાદ કરી નાખીએ છીએ તે જ આપણા માટે પોતાની જોડીમાં સૌભાગ્ય અને સફળતા લઈને આવે એવું પણ બને છે. સમયને જો આપણે વેડફી નાખશું તો પાછળથી પસ્તાવવું પડશે. જીવનમાં કંઈક કરવાની ઈચ્છા રાખનારે આજે જે કામ કરવાનું છે તેને કાલ પર ના ટાળવું જોઈએ. આજના કામ માટે આજનો દિવસ જ ઉત્તમ છે, કાલ માટે તો બીજું કોઈ કામ રાહ જોઈને ઊભું હશે. સમય સંયમ સફળતાની ચાવી. અનેક લોકો સમયના મહત્વનો સ્વીકાર કરે છે, પરંતુ તેઓ સમય પાલનનું ધ્યાન રાખતા નથી. સમય પાલન કરીને પોતાનું દરેક કામ કરનારા માણસો જીવનમાં કદાપી અસફળ રહેતા નથી. ભલે કદાચ પરિસ્થિતિના કારણે સંસારમાં તેઓ કોઈ મોટું કામ ન કરી શક્યા હોય, એમ છતાં તેમના જીવનને અસફળ ન કહી શકાય. સુખ શાંતિ પૂર્વક ઉત્તમ જિંદગી જીવી એ પણ એક પ્રકારની સફળતા જ છે. સફળતાનો અર્થ કોઈ મોટું કામ કરી જવું એવો નથી. સફળતાનો સીધો સાદો અર્થ છે કે જીવન જીવવાની કળા, જે સંતોષપૂર્વક બીજાઓ માટે પ્રેરણાદાયક જીવન જીવે છે તેમને જીવનને પણ સફળ કહી શકાય. પોતાના કામને સમયસર પૂરું કરનારા લોકોની શક્તિઓનો વિકાસ થાય છે. સમય પર કામ કરવાની ટેવ એક આ જાગૃત
પહેરદાર જેવી હોય છે, જે ગમે તેવી પરિસ્થિતિના માણસ તેના કર્તવ્યને યાદ અપાવે છે, તે કાર્ય કરવાની પ્રાણસની શક્તિને જાગૃત અને સક્રિય બનાવી દે છે. સમયનું પાલન કરવું તે માનવ જીવનનો એક મહત્વનો સંયમ છે. સમયસર કામ કરનારાઓની શરીર ચુસ્ત, મન નિરોગી તથા ઇન્દ્રિયો તેજસ્વી બની જાય છે. જય ગુરુદેવ.